ભાવનગરથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરમાં એક યુવાનને ઢોર માર મારવામાં આવ્યો છે. ભાવનગર શહેરના હાદાનગર મફતનગરમાં યુવાનને ઢોર માર મારવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હિતેશભાઈ લાલજીભાઈ સોલંકી નામના યુવાનને માર મારવામાં આવ્યો છે અને મુન્નાભાઈ રબારી સહિત બીજા અન્ય લોકો સાથે મળીને યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હતો. કોઈ જૂની અદાવતને લઈને યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હતો. બનાવને લઈને હાલ પોલીસ મથકમાં ફરિયાદ અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં એક યુવાનને ઢોર માર મારવામાં આવ્યો છે અને તેને લઈને અત્યારે હાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સોલંકી હિતેશલાલજીભાઈ, કઈ જગ્યાએ રહો, શું બનાવ છો? આદાનગરમાં રહું છું. મુન્નાભાઈ રબારી આવીને અચાનક મેં સુરત જવા નીકળ્યો તો મેં મારી વાઈફ ચાલુ ગાડી આવીને મારવાનું ચાલુ કર્યું. પાઇપ ધોકા અને છત જેવા બીજા અત્યારે હતા, પાંચ છ જણા હતા. એ લોકો શેના વિશે મારે? બહુ પહેલાં એની પાસે પૈસા લીધેલા હતા, એની મુદ્દત ચૂકવી દીધેલી, વ્યાજે ચૂકવેલું, વ્યાજ ચડાવેલું મારા પર 10% વ્યાજ બાકી હતું. એવું કહે છે કે તારું વ્યાજ બાકી છે, જો આટલા તારા પૈસા મને દેવા જ પડશે. આની પહેલે મને માર્યો હતો, આ બીજી વાર માર્યો. કેટલા પૈસા લીધા હતા, કેટલો વ્યાજ લીધા હતા? એની પાસેથી 20,000 રૂપિયા લીધા હતા. એક 40,000 રૂપિયા મેં વ્યાજે આપ્યું, પછી એની મુદ્દત લઈને મેં રિટર્ન કરી દીધેલી છે. પછી એને કે એના આ અને તે ફલાણું પેનલ્ટી સાથે ના બધું ચડાવીને હજુ 1,00,000 રૂપિયા બીજા મારી પાસે માગે. રીટાબેન હિતેશભાઈ સોલંકી, ભાવનગર હાદાનગર મફતનગર. અમે સુરત જવા નીકળ્યા ઘરેથી મફતનગરમાંથી, તો હાદાનગરમાં પહોંચતા વેલના ચોકે 5 જણાએ અમને ઘેરી લીધા ગાડી અમારી, અને મારા હસબન્ડને ધોકા અને પાઇપ વડે મારવા માંડ્યા. મને બી પાઇપ માર્યો પગમાં, મારા છોકરાને ફેંકી દીધો ગાડીમાંથી, અમારા ઠેલાને એવું ફેંકી દીધું, મોબાઈલ તોડી નાખ્યો, પૈસા લઈ લીધા, મને છેડતી કરી છે મારી, મારા ચૂંદડીને એવું કાઢી નાખ્યું, કપડાં ફાડી નાખ્યા મારા. કેટલા જણા હતા? 5 જણા હતા. મુન્નાભાઈ ભીલ મેન છે. શું નામ છે? મુન્નાભાઈ ભીલ રબારી. પૈસાની લેતી દેતી 10 વર્ષ પહેલાં મારા હસબન્ડે પૈસા લીધા હતા એની પાસે 40,000. પછી તો એનું 10 લાખ વ્યાજ ભર્યું, તોય તે અમારી પાસે પૈસા માંગે છે. 2 વાર અમે આપ્યા 40,000 અને 10 લાખ વ્યાજ ભર્યું, તો બી અમારી પાસે પૈસા માંગે છે. પૈસા ન આપ્યા તો અમને અત્યારે અમે જતા હતા તો માર્યા અમને અત્યારે રસ્તામાં દઈને ગાડી રોકી લીધી અમારી, ગાડી તોડી નાખી, અને પાઇપને એટલું માર્યું, માથામાં માર્યું છે, પગ ભાંગી નાખ્યા, હાથ ભાંગી નાખ્યા છે. હા, 181માં ફરિયાદ કરી હતી. એમને એમ કીધું 100 નંબરમાં ફોન કરો, તો 100 નંબરમાં ઉપાડતા નહોતા, એટલે અમે 108માં લાલ દવાખાને લઈને આવ્યા છીએ, ત્યાં કેસ રજૂ કર્યો છે. રીટાબેન હિતેશભાઈ સોલંકી ઉમર 28 વર્ષ, મારા છોકરા નામ ક્રિશાંત હિતેશ સોલંકી 3 વર્ષ.